નમસ્કાર મિત્રો તમારા ઘરની અંદર કે અથવા તમારા સગા સંબંધીની અંદર કોઈ નવજાત શિશુ જન્મેલ છે તો તેની દેખરેખ માટે આ યોજના એટલે કે બાલ સખા યોજના બે હજાર ચોવીસની કત તમારા બાળ માતાને સાત હજાર રૂપિયા મળવા પાત્ર રહેશે જે કઈ રીતે મળવાના છે જેની માહિતી આપણે અહીં આગળ આ વિડીયોની અંદર વાત કરવાના છીએ ગુજરાતમાં માતાઓ અને બાળકો માટે મફત સારવારની અંદર એટલે કે બાળકની સાવચેતી રાખવા માટે નવજાત બાળકની તેના માટે અહીંયા આગળ સરકાર તમને મદદ કરે છે તો આ યોજનાનો લાભ કઈ રીતે મેળવશું તમારા સગા સંબંધી તમારા ઘરમાં જ્યાં પણ નવજાત શિશુ જન્મેલ છે જેના માટે કઈ રીતે તમે ફોર્મ ભરશો જેની માહિતી આપણે અહીંયા આગળ આ વિડીયોની અંદર આપવાના છીએ તો આપણે વાત કરીએ કે બાળ સખાઈ યોજના બે હજાર ચોવીસ બાળ સખાઈ યોજનાની વિગત અન્વેષણ કરો અને ગુજરાતમાં બાળ મૈત્રીપૂર્ણ યોજના કે બીપીએલ માતાઓને જન્મેલા બાળકોને મફત નવજાત સંભાળ પૂરી પાડે છે લાયકાત લાભો માતાઓને અને બાળકોની સુખાકારી માટે રાજ્ય સરકાર કેવી રીતે મદદ કરે છે જે વિશે આપણે અહીંયા આગળ જાણવાના છીએ તો આપણે થોડીક ડિટેલમાં વાત કરી લઈએ જેથી તમને ક્લિયર કોન્સેપ્ટ થઈ જાય કે ગુજરાત ભારતના એક રાજ્યમાં ગર્ભાવસ્થાને બાળ જન્મ દરમિયાન માતાઓ અને બાળકોની સુખાકારી માટે ખૂબ જ ચિંતાનો વિષય છે વાર્ષિક આશ્રયની આગળ વાત કરીએ તો બાર લાખ જન્મ સાથે ઘણી માતાઓને કમનસીબે ગૂંચવણોનો સામનો કરવો પડે છે અને તેમના જીવનમાં પણ તેમનું જીવન પણ ગુમાવી શકે છે વધુમાં કુપોષણ છે અપૂરતી આરોગ્ય સંભાળ સંભાળ માતા અને બાળકની સ્વાસ્થ્ય સમસ્યાઓમાં પણ વધુ ફાળો આપે છે આ પ્રકારનો સામનો કરવા માટે ગુજરાત સરકારે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી છે એક આવી જ યોજના છે એક આવી જ પહેલ છે જે છે બાળ સખા યોજના બે હજાર ચોવીસની આપણે વાત કરીશું જેને થોડીક ટૂંકમાં સમજીએ આપણે કે યોજનાનું નામ છે બાલ સખા યોજના બે હજાર ચોવીસ વિભાગનું નામ છે આરોગ્ય કુટુંબ અને કલ્યાણકારી વિભાગ આંગણવાડી એટલે કે પેટા વિભાગ તમારું આંગણવાડી છે ને મેન વિભાગની વાત કરીએ આપણે જે સચિવાલયની અંદર કે આરોગ્ય કુટુંબ કલ્યાણકારી વિભાગ છે આપણું જ્યાં આગળથી આ યોજના શરૂ કરવામાં એટલે કે મેન તેનો વિભાગ છે લાભાર્થી જે બીપીએલ કાર્ડ ધારકની પાત્રતા ધરાવે છે તે અહીંયા આગળ અપ્લાય કરી શકે છે મદદ ઉપલબ્ધ થશે તમને સાત હજાર રૂપિયા દૈનિક બથુ અઠવાડિયા માટે એટલે કે અઠવાડિયાના સાત દિવસ એટલે કે તમને સાત હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અક અરજી પ્રક્રિયાની વાત કરીએ તો નજીકની આંગણવાડીનો તમારે સંપર્ક કરવાનો રહેશે અહીંયા આગળ તમે નજીકની આંગણવાડીની અંદર સંપર્ક કરશો તમને ખ્યાલ જ છે કે આશાબેન સાથે તમે જે અહીંયા આગળ આપણે વાત કરી કે જે દર તમારે ગુરુવાર હોય કે જે નક્કી કરું વાર હોય ત્યાં આગળ તમે જતા જોઈએ છીએ અથવા તમે કદાચ પહેલેથી તમે આ યોજનાનો લાભ મેળવતા હશો તો પણ ત તમે અહીંયા આગળ આગળ માહિતી આ યોજના વિશે વધારે મેળવી શકો છો બાળ સખા યોજનાની અંદર વાત કરીએ તો અહીંયા આગળ તેના લાભોની વાત કરી લીધી આપણે કે તમને સાત હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે પછી આપણે વાત કરીએ નોંધણી અને અમલીકરણની વાત કરીએ તો નવ ઓક્ટોબર સુધી બસો અને ચોર્યાસી ખાનગી બાળ બાળ રોગો નિષ્ણાતોએ બાળ બાળસખા યોજના હેઠળ નોંધણી કરાવી છે જેમાં નોંધપાત્ર એકત્રીસ હજાર એકસોને એકાવન નવજાત શિશુઓએ તેનો લાભ લીધો છે ને આ પ્રગતિ માતા અને બાળકના સ્વાસ્થ્ય પરિણામે સુધારવા માટે સરકારો અને આરોગ્ય સંભાળ માટે વ્યવસાયિકને પ્રતિબંધતા દર્શાવે છે અને આપવામાં આવતા લાભની આપણે વાત કરી દીધી છે સાત હજાર પ્રતિ દિવસ અથવા રૂપિયા વધુમાં એટલે કે આપણે ચોક્કસ કરી લઈએ અહીંયા આગળ કે જે સુનિશ્ચિત કરે છે કે ઓછા વજનવાળા બાળકને તેમની જરૂરી સંભાળ મળે છે ખાનગી હોસ્પિટલમાં બાળ રોગ નિષ્ણાતો અથવા શિશુઓને નિયો નિયોનેટલ ઇન્ટેક્સિવ ફેર યુ યુટીસીનમાં રેફર કરે છે જો બાળકોને રાજ્યની મદદ અથવા તો દેશની બહાર એનઆઈસીમાં સારવારની જરૂર હોય તો તે સરકાર રૂપિયા ખર્ચને અહીંયા આગળ ઉઠાવે છે જે સાત હજાર પ્રતિ દિવસ પ્રતિ રૂપિયા જે પણ વધુ હશે તે અહીંયા આગળ તમને ઓગણપચાસ હજાર રૂપિયા સુધીની તમને સહાય અહીંયા આગળ મળવા પાત્ર રહેશે વધુમાં આ યોજના સારવાર સારવાર દરમિયાન માતા માતા અથવા સંબંધિત બાળક સાથે રહેવાની પણ મંજૂરી આપે છે એટલે કે તમારું બાળક જન્મતા જ કોઈ રોગ રોગથી પીડાય છે તો તમને અહીંયા આગળ આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે જ્યાં આગળ દર અઠવાડિયે એટલે કે અઠવાડિયા સુધી તમને લાભ મળશે એટલે કે જ્યાં પણ દેશની બહાર છે અથવા સોરી વાત રાજ્યની બહાર છે જે હોસ્પિટલની અંદર ભરતી કરાયેલ છે બાળક તો તેમને દર દિવસના સાત હજાર રૂપિયા એટલે કે ઓગણપચાસ હજાર રૂપિયા મળવાપાત્ર રહેશે અઠવાડિયા પૂરતા એટલે કે તમને અઠવાડિયા સુધી લાભ મળી જ મળી શકે છે અરજી ઓનલાઈન અરજીની પ્રક્રિયા આપણે વાત કરીએ સોરી ઓફલાઈનની વાત કરીએ ઓનલાઈન અરજી પ્રક્રિયા અહીં આગળ થતી નથી તો મહિલાઓને મહિલાઓ ગામડા અને શહેરી વિસ્તારની અંદર હાજર પ્રાથમિક સામાજિક કાર્યાલયની આશાનો સંપર્ક કરી શકે છે આંગણવાડી કેન્દ્રનો અંદર સંપર્ક કરી શકે છે જો મહિલાઓને કોઈપણ લાભ મેળવવામાં અડચણ આવે તો તે જિલ્લા વિકાસ અધિકારી અથવા આપણે વાત કરીએ કે તાલુકા વિકાસ અધિકારીને તે મળી શકે છે તો જે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આ એક સરસ મજાની યોજના હતી જેના વિશે આપણે વાત કરી તો મિત્રો આ યોજનાની લિંક તમારે વધુ માહિતી જોઈએ છીએ તો ઉપર ડિસ્ક્રિપ્શનની અંદર નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ અને ઉપર પણ તમને લિંક જોવા મળશે જેના પર તમે ક્લિક કરશો એટલે આ યોજનાનો સંપૂર્ણ લાભ મેળવી શકો છો તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોની અંદર નવી સરસ મજાની આવી જ માહિતી સાથે થેન્ક યુ સો મચ